શ્રી હરિકૃષ્ણ એક્સપોર્ટના ડાયરેક્ટર સૌજીભાઈ ધોળકિયાએ હાલમાં ડાયમંડ એન્જિનિયરના મોત બાદ તેની પત્નીને રૂપિયા 1 કરોડનો ઇન્સ્યોરન્સનો ચેક માનનીય સાંસદ નાનુ વાનાણીના હસ્તે અર્પણ કર્યો હતો. હરિકૃષ્ણ એક્સપોર્ટમાં કાર્યરત હીરાના કારીગરોને 30,000 થી 3 લાખ સુધીનો પગાર તેમની કાબેલિયત અને કાર્યક્ષમતા મુજબ ચૂકવાય છે. હાલમાં 5 વર્ષથી વધુ સમયથી કાર્યરત હીરાના કારીગરનું મોત થવાથી તેના પરિવારને મદદ મળી રહે તે માટે 1 કરોડનો ચેક ઇન્સ્યોરન્સ કંપનીએ અર્પણ કર્યો હતો. કંપનીએ 4,000થી વધુ હીરાના કારીગરો કાર્યરત છે. અમારી આમ તો યોજના છેલ્લા 3 વર્ષથી આ યોજના છે કરોડવાળી, પણ ઘણા સમયથી અમે ઇન્સ્યોરન્સ નહીં પણ ખુદના જે કોઈનું ડેથ થતું હોય તો 10 લાખ રૂપિયા આપતા હોઈએ છીએ. 10 લાખ રૂપિયા કે એક ઇન્સ્યોરન્સ કે એક એના ફેમિલીને કામ લાગે. પણ આ જે લોકો 5 વર્ષથી જૂના હોય, જે લોકો અમારી સાથે 5 વર્ષથી જોડાયેલા છે, એ લોકોનો અમે 1 કરોડનો ઇન્સ્યોરન્સ લઈએ છીએ, જે અમે 2 પ્રીમિયમ ભરી દીધા ત્રીજું વર્ષ છે. એમાં એક્સિડન્ટ કોઈ નથી થયો, આ તો અમારો 3 વર્ષ પહેલાંના પૈસા ભરેલા છે. આમાં એક એક્સિડન્ટ થયો હતો કે જેના 1 કરોડ રૂપિયા ઇન્સ્યોરન્સમાં પાકેલા, તો અમે એના FD કરાવી નાખ્યા SBIમાં. એટલે હવે એના દર મહિને એના પરિવારને જરૂરિયાત છે, કારણ કે એનો પરિવાર હજી નાનો છે. 7-8-10 વર્ષનો છોકરો છે અને 11-12 વર્ષની દીકરી છે, તો એને પૈસા દર મહિને મળ્યા કરે. એટલે એના FD કરાવી નાખ્યા છે. એટલે એના આજીવન હવે 80-90 હજાર લાખ રૂપિયા જેવું બેંકનો રેટ એ મળ્યા કરે આજીવન. આ અમારો પ્રોજેક્ટ એ પ્રકારનો હતો કે ભાઈ માણસ જો અમારે જે 5 વર્ષ જેને કામ કર્યું હોય ને એ અમારે યારે એટલો બધો ક્લોઝ થઈ ગયો હોય અને એક ફેમિલી રિલેટિવના રીતે અમારી રિસ્પોન્સિબિલિટી પણ અમે સ્વીકારીએ છીએ કે એણે એની લાઈફના સારામાં સારા 5 વર્ષ આપ્યા. અને આ સ્કીમ અમે એટલા માટે ડિક્લેર કરી હતી કે હજી જો એ 10 વર્ષ આપી દે ને તો એની લાઈફ બની જાય, કારણ કે એ એટલો માસ્ટર બનતો જાય હરરોજ. કારણ કે અમારી એવી એક સિસ્ટમ છે કે હરરોજ એને કામ નવું માસ્ટર બનાવે, અને એ માસ્ટર બને ને અપગ્રેડ થતો જાય એની સેલેરી, એની સમજણ, એની સ્કિલ, એની આપણે શું કહેવાય કે કામ કરવાની કાર્યશક્તા ક્ષમતા પણ વધતી જાય એવી અમારી પાસે સિસ્ટમ છે. જો 10 વર્ષ ટકી જાય તો એ પણ તો પણ 1 કરોડ રૂપિયા એને 10 વર્ષના મળી જાય. ન ટકે અને બાયચાન્સ કંઈક થયું તો એના પરિવારને 1 કરોડ રૂપિયા મળી જાય. આવા હેતુથી અમે આ સ્કીમ કરી હતી. એટલે એ સ્કીમને આધારિત એને 1 કરોડ રૂપિયા પાક્યા અને અમે FD કરાવી દીધી. પણ એ સિવાયને અમે 30-30 લાખના ચેક આપ્યા. ચેક કેવી રીતે કે 10-10 લાખ રૂપિયા અમે ખુદના આપીએ છીએ. એ લોકોના પરિવારને એ પોઝિશન હતી કે એને પૈસાની જરૂર નહોતી, પણ એના મા બાપો એ છોકરાઓ હતા એ નાના હતા, એક્સપાયર થઈ ગયા હતા. એટલે કે હજી એને પોતાનો પરિવાર નહોતો, એના મા બાપની ઉપર હજી જીવતા હતા. એટલે મા બાપનો નોંધારા થાય એના માટે એમને 30 લાખની FD કરાવીને આપી દીધી કે જેને 10 વર્ષ પછી મળી જાય. એટલે એવી અમારી આ સિસ્ટમ વર્ષોથી ચાલે છે ને એ સિસ્ટમ છે. અમે મેડિકલ પણ રાખીએ છીએ પણ આ ભરતા નથી. એ અમે ખુદના જ 1 લાખ રૂપિયા કોઈ પણ XYZ બીમાર પડે ઘરમાં, પણ 2 પોતેને બાળકો એની પણ એક સ્કીમ રાખીએ છીએ. ડેથ ઇન્સ્યોરન્સ આ રીતે પણ આપીએ છીએ. પછી અમે લોકો આમ કેર બી લઈએ છીએ કે ભાઈ મેડિકલમાં ઓછામાં ઓછા દવાખાનામાં ત્યાં જાય. હેલ્મેટની સિસ્ટમ ફરજિયાત હોય છે કે જે હેલ્મેટ પણ અમારે ત્યાં રાખવું પડે. અમારે ત્યાં વ્યસન મુક્ત જ માણસ હોય, અમે વ્યસન પણ નથી કરવા દેતા. વ્યસન હેલ્મેટ વગર જો એક્સિડન્ટ થયું ને કાંઈ થયું હોય તો ઇન્સ્યોરન્સ નથી આપતા. આવા બધા ત્યાં કારણે અમારે ત્યાં ડિસિપ્લિન વધારે રહે છે. માણસ પોતાની જાતથી સજાગ રહે છે, બીમાર ઓછો પડે છે, વ્યસન ઓછા કરે છે, જેથી કરીને એને પોતાના પરિવારને પણ ફાયદો થાય, કંપનીને ફાયદો થાય. આવા બધા પ્રોગ્રામ બાય પ્રોડક્ટ માનવતાનાવાદીના કાયદા કાયમ માટે માનવતાવાદી રહે અને માણસ સારું વિચારે, સારું કામ કરે એવા બધા નિયમ સાથે અમે બિઝનેસ કરીએ છીએ. બિઝનેસનું નામ છે સોશિયલ બિઝનેસ. સોશિયલ પણ થાય અને બિઝનેસ પણ થાય. એટલે અમે મેજોરિટી એવા પ્રયાસ કરતા હોય કે માણસ પોતે ડિસિપ્લિનવાળો બને, સંસ્કારિક બને, સારું વિચારે, પોતાના પરિવાર માટે વિચારે, પોતાના ગામ માટે વિચારે, રાષ્ટ્ર માટે વિચારે, રાજ્ય માટે વિચારે, જેથી કરીને ઓટોમેટિકલી આવું બધું વિચારતો હોય પોતાનું કામ તો બેસ્ટ જ કરતો હોય. એટલે પ્રોડક્ટિવિટી અમારી પણ સારી રહે. અમારે પ્રોડક્ટિવિટી સારી કરી કહેવાની જરૂર ન રહે. પહેલાં તું માણસ સારો બને એટલે અમારું કામ તો ઓટોમેટિક સારું બનવાનું છે. આવા પ્રયાસ રૂપી અમે બિઝનેસ કરીએ છીએ ને અમારી બિઝનેસની આવી એક ડિઝાઇન છે. વ્યક્તિની ગેરહાજરી વિશ્વમાં કોઈ પૂરી શકતું નથી, પરંતુ વ્યક્તિનો જો યોગ્ય સંસ્થા સાથે જોડાયેલ હોય તો તેના પરિવારને આર્થિક સમસ્યા રહેતી નથી.
અને પરિવાર સતત વિકાસની દિશા તરફ અગ્રેસર રહે છે તે વાત અહીંયા સાબિત થઈ છે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત.